ફરી આજે આજે આપણે મળ્યા છીએ એકવાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ ચર્ચા કરવાના છીએ ખાસ કરીને આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસના બહુ જ અગત્યના એમસીક્યુઝ ફરી એકવાર આપણે જોવાના છીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યના સાબિત થવાના છે આપ સૌ માટે આ વિડિયોને એન્ડ સુધી જોજો જેથી આજે આપણે જે એમસીક્યુઝની ચર્ચા કરીએ એ આપ સૌને ઇઝીલી આવડી જાય ને

રેપિટીશન પ્રતિષ્ઠાને કે ઉપરોક્ત તમામ ઓકે તો ઈજા અને આ કોન્સેપ્ટ ને આપણે જોઈએ છે તો કઈ ઈજા શરીરને થતી ઈજા મનને થતી ઈજા પ્રતિષ્ઠાને થતી ઈજા કે પછી ઉપરોક્ત તમામ શું આવશે સાચો જવાબ તો 11 નંબર નો પ્રશ્ન મેં પહેલા પણ કયું બહુ અગત્યનો પ્રશ્ન છે અગાઉ પૂછાયેલો છે જ્યારે આપણે ઇન્જરી ની વાત કરીશું ત્યારે શારીરિક ઇન્જરી પણ એમાં આવી જાય મનને થતી ઇન્જરી પણ આવી જશે રેપ્યુટેશન ને થતી ઇન્જરી પણ આવી જાય અને એટલા માટે 11 નંબરના પ્રશ્નમાં ડી ઓલ ઓફ ધ અબોવ વિલ બી કરેક્ટ આન્સર ડી જવાબ અહીંયાથી એકદમ સાચો બની જશે ઓકે આઈ હોપ સો તમને આ ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો હશે ક્વેશ્ચન નંબર 12 આપ સૌની સ્ક્રીન પર છે અંડર સેક્શન 226 ઓફ ધ ભારતીય ન્યાય સંહિતા 2023 પર્સન ઇન્ક્લુડ્સ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 226 હેટર

કોઈ એસોસિએશન અથવા બોડી ઓફ પર્સનનો સમાવેશ થાય છે અને એટલા માટે પ્રશ્ન નંબર પણ આપણો જવાબ ડી ડી બની જશે આઈધર એ ઓર ઓર બી સી અને એટલા માટે બે છવ્વીસમાં સ્પષ્ટપણે જણાવેલું છે કે પર્સનમાં એની કંપની એની એસોસિએશન ઓર એની બોડી ઓફ પર્સન સમાવેશ થઈ જાય છે સાચો જવાબ ડી આવશે પ્રશ્ન નંબર તેર આપ સૌની સ્ક્રીન પર છે

તો તેર નંબરના પ્રશ્નમાં સાચો જવાબ શું આવે બહુ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન પૂછ્યો છે પબ્લિક સર્વન્ટની વાત હોય તો તમને આ પ્રશ્નનો જવાબ આવડી જવો જોઈએ નંબર સાચો જવાબ બી બની જાય ઓકે બી વિલ બી કરેક્ટ આન્સર બે અઠ્યાવીસ માં આ કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે એટલા માટે સાચો જવાબ શું બને બી બની જાય બી વિલ બી કરેક્ટ આન્સર પ્રશ્ન નંબર ચૌદ આપ સૌની સ્ક્રીન પર છે

એક જજ એટલે કે ન્યાયાધીશ હશે તે પબ્લિક સર્વન્ટ છે નેવી કમિશનર હશે પણ પબ્લિક સર્વન્ટ છે પંચાયતના સભ્ય હોય પણ પબ્લિક સર્વન્ટ ગણાય અને એટલા માટે ચૌદ નંબરના પ્રશ્નમાં જવાબ ડી બની જાય ઉપરોક્ત તમામ ડી વિલ બી કરેક્ટ આન્સર શું બને સાચો જવાબ ડી સાચો જવાબ અહીંયાથી બની જવાનો છે પ્રશ્ન નંબર પંદર જુઓ અંડર ભારતીય ન્યાય સંહિતા ટ્વેન્ટી સ્પેશિયલ લો મીન્સ લો એપ્લિકેબલ ટુ હવે સ્પેશિયલ લો ની વાત કરવામાં આવી કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ હેઠળ વિશેષ કાયદો કયો કાયદો છે વિશેષ કાયદો કોને કહેવાય કે જે જમ્મુ કાશ્મીર રાજ્યને લાગુ લાગુ પડશે જે હરિયાણા રાજ્યને પડે પર્ટિક્યુલર પાર્ટ ઓફ ઇન્ડિયાને લાગુ પડે કે સ્ટેટ ઓફ ગુજરાતને લાગુ પડે તો સ્પેશિયલ કાયદાની વાત હોય તો આપણા માટે સાચો જવાબ સી આવી જાય પર્ટિક્યુલર પાર્ટ ઓફ ઇન્ડિયા તો એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સી વિલ બી કરેક્ટ આન્સર ક્વેશ્ચન નંબર સિક્સટીન જો હાઉ મેની કાઇન્ડ ઓફ પનિશમેન્ટ આર દેર ઇન ધી ભારતીય ન્યાય સંહિતા ટ્વેન્ટી ટ્વેન્ટી હવે આ એક અગત્યનો પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતામાં કુલ કેટલા પ્રકારની સજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તો સજાઓ બહુ અગત્યની વાત છે કેટલા પ્રકાર આપેલા છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો શું આવે સાચો જવાબ પાંચ છ આઠ કે દસ ક્વેશ્ચન નંબર સોળમાં સાચો જવાબ આવશે બી છ પ્રકારની સજાઓની વાત કરવામાં આવી છે ઓકે બી વિલ બી કરેક્ટ આન્સર તો સોળ નંબરમાં સાચો જવાબ બી બની જશે આપણે યાદ રાખીશું છ પ્રકારની સજા છે એક મૃત્યુ દંડ છે ત્યારબાદ મિલકત જપ્તી ઓકે પણ એક સજા છે પાંચ નંબરમાં આપણે દંડ આવી જશે છ નંબરમાં જે નવી એડ થયેલી સજા છે સામાજિક ઓકે સોશિયલી જે આપણે વાત કરીએ છે ને સોશિયલ પ્રવૃત્તિ કરી સામાજિક સોશિયલ એક્ટિવિટી ઓકે એક્ટિવિટી કરાવવામાં આવે સોશિયલ પનિશમેન્ટ કરાવવામાં આવે સામાજિક સેવા સોશિયલ સર્વિસ જેને આપણે નામ આપ્યું છે સોશિયલ સર્વિસ સામાજિક સેવા તો સામાજિક સેવા એ છ નંબરની સજા છે એમ કરીને ટોટલ સિક્સ કાઇન્ડ ઓફ પનિશમેન્ટ આર ધેર ઇન ધી ભારતીય ન્યાય સંહિતા ઓકે તો સોળમાં સાચો જવાબ છ બની જાય સત્તર નંબરનો પ્રશ્ન આપ સૌની સ્ક્રીન પર છે

આ જે બે રેટ છે તે ડિગલોટ ફોર્મમાં હોય છે એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર તેના જવાબો આપ ઈઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો અને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ લખી શકશો સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો ફ્રેન્ડ્સ આ જે બેરેક્ટ છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે 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 પ્રમાણે દરેક વસ્તુ એડેડ એડ જેથી તમે ઇઝીલી અને તૈયારી કરી શકો છો પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે બેરેક્ટ મંગાવો છો ત્યારે એ પણ તમારા માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ બેરેક મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ અને સાથે સાથે ફ્રેન્ડ્સ આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ એની પણ એક બુક છે જે પુનઃ લોહાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે તમે પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે તો ફ્રેન્ડ્સ રાહ શાની જુઓ છો જો તમારી પાસે બેરેક નથી તો આજે ને આજે

મુદતના ભાગની વાત છે ત્યાંથી આ પ્રશ્ન પૂછેલો છે કે ભારતીય ન્યાય સંહિતા બે ની કલમ છ હેઠળ આજીવન કેદ ને કેટલા વર્ષની કેદની ની સમકક્ષ ગણવામાં આવે છે અલગથી જોગવાઈ ન કરી હોય આજીવન કેદ ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની યર્સ પંદર વર્ષ ચૌદ વર્ષ વીસ વર્ષ થી ઉપરોક્ત કઈ તો અઢાર નંબરના પ્રશ્ન આપ સૌ જાણો જ છો અઢાર નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી આવશે આવો પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં ઓકે તો યાદ રાખવાનું છે કે આજીવન કેદ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી યર્સ કલમ નંબર છ માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો અલગથી કોઈ જોગવાઈ ન હોય તો આજીવન કેદની સજા કેટલી રહેશે વીસ વર્ષની સમકક્ષ ગણવામાં આવશે ટ્વેન્ટી યર્સ અને એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર ક્વેશ્ચન નંબર નાઇન્ટીન આપ સૌની સ્ક્રીન પર છે બહુ શાંતિથી સમજી વિચારીને જવાબ આપજો ધી ટર્મ ઓફ વિથ ધી કોર્ટ ડાયરેક્ટ ધી ઓફેન્ડર ટુ બી ઇમ્પ્રિઝન ઇન ડિફોલ્ટ ઓફ પેમેન્ટ ઓફ ફાઇન શેલ નોટ એક્સીડ ઓન ધી ટર્મ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ જે કેદની અદાલત ઠરાવી કેદમાં જવાનો નિર્દેશ આપે છે તે હોવી જોઈએ જે ગુના માટે જે નિર્ધારિત મહત્તમ સજા છે જે ગુનો કેદ્ય દંડ ની સજાને પાત્ર હોય કે જે નિર્ધારિત સજા છે એના કેટલા ગણ થી વધારે નહીં કરી શકાય સજા એની વાત કરવામાં આવી જ્યારે ગુનો

બાર મહિના હોય એક વર્ષમાં ને ચોથો ભાગ એટલે ત્રણ મહિના થાય ત્રણ મહિનાથી વધારે સજા ડિફોલ્ટ ઓફ કરી શકાય નહીં નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બને ચોથો ભાગ ક્વેશ્ચન નંબર અને આજનો લાસ્ટ ક્વેશ્ચન જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે હજુ પણ ઘણા ઓછા સ્ટુડન્ટ કોમેન્ટ કરે છે દરેકને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ જરૂરથી કોમેન્ટ કરજો ઇફ ધી ઓફેન્સ ઇઝ પનિશેબલ વિથ ફાઈન ઓનલી The the imprisonment which the court imposes in default of payment इम्प्रीज इंडा ने पात्रु दजा थ दंड कई कैद कर ऑप्शन ए रिग्रस्त एटत केद ऑप्शन बी सीम्पल एटी कैद ऑप्शन सी ए अथवा बी के ऑप्शन डी ए के बी कोई नहीं વોટ વિલ બી કરેક્ટ આન્સર શું બનશે સાચો જવાબ પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર વીસ જે છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ આજનો આ વિડીયો આઈ હોપ સો આપ સૌને સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ નવા છે પ્લીઝ રિક્વેસ્ટ છે આપ સૌને કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બેલ નોટિફિકેશન આઈકનને ઓન કરી લો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન આપ સૌને પહેલાં મળી જશે ફ્રેન્ડ્સ સાથે સાથે આપના મિત્રો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવાના છે એમની સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો આપના જેટલા પણ ગ્રુપ હોય જે એડવોકેટ્સને ને લગતા હોય એમાં પણ આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોની લિંક પહોંચી જવી જોઈએ જેથી દરેકને હેલ્પફુલ થઈ શકાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાર્ટમાં ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર